આ તો ભારત છે, આમાં હાલે નીકળી ગયું નીકળી ગયું સાહેબ, હલવાઈ ગયું તો અહીં કીડ્યું, નીકળી જાય તો આછી, આમાં કાંઈ વાંધો. પેલી વાત છે ને નિશાળ છે, આખે આખી ખોટી હાલે, આમાં ઘણું હાલે, મોડી ખબરું પડે આપણને. હવે જાગૃતતા આવી ગઈ છે, યંગ જનરેશન બધું, મને આનંદ થાય છે સાહેબ. જો હું શું ને હું કેટલું જીવન, 80 વર્ષનું આપણું સરેરાશ આયુષ્ય તો 67 વર્ષ જ કહે છે. આપણે 80 વર્ષની ગણતરી કરીએ, એમાં 40 વર્ષ તો આપણા હું આમ વયા જાય. 20 વર્ષે તો આપણને ખબર પડે કેમ ગારિયા કરવા. આપણા ભાગમાં 20 વર્ષ આવે સાહેબ, 20 વર્ષની ઉંમર મળે ને એમાં આપણે ઉપાડા લઈને રખડીએ. બહુ ઓછું આયુષ્ય છે કાયદેસરનું, તો 20 વર્ષ. અત્યારનું યંગ જનરેશન સમજી ગયું છે સાહેબ, એને ખબર છે કે હવે આ યુગ ઈ નથી, જીવી લેવાય, આનંદ કરી લેવાય. ટકોરિયા કર્યા જેવો યુગ સાહેબ, આવો જોયો નથી. ગોલ્ડન યુગમાં આપણે બધા બેઠા છે. આથી 40-50 વર્ષ બાંધતા બહુ સાહેબ, અમે ભણવા જતા ને બીજી પાર્ટીના નહોતા. હા, પછી પાર્ટી એવી ધોરી થઈ જાય, અક્ષરે ઉઠે નહીં, તો મા બાપ એમ કહે એમાં વિદ્યા આવી. એમ ન કે બીજીના નથી, વરી 2 મહિના આમાં કાઢતા. આ અનુભવ છે સાહેબ અમને. અટાણે જો ફાટેલ લુગડા કોઈ પહેરતું જ નથી, ફેશન આવી લ્યો. હમણાં હું કોકનું જોતો હતો ને જીન્સનું પહેન, મેં કીધું કે આ ફેશન છે. બોલો, તમે લુગડા તૂટલા ન હોય તો એની ફેશન આવે લ્યો, કે આ હોવું જોઈએ એમ. ક્યાં ઈ કેવો યુગ હતો સાહેબ માણસો. અને પેલા બાંધતા બહુ, તેથી દવાખાના નહોતા. પછી ભૂક્યું લગાડે, ડોક્ટર એમ કે 2 મહિના નાતા નહીં, નક પાકશે, એટલે 2 મહિના નાય નહીં. પોણા 2 મહિના થાય ને તો ગલીને ખબર પડી જાય કે વીર ભૂકી વાળો નીકળ્યો અહીંથી. એટલી હો ભભક એમાંથી આવે. 2 મહિના પૂરું થવું થવું થાય ને ત્યાં ગલીને આનંદ આવી જાય. હાય સા મરી ગયો, હવે નાહે હમણાં. ત્યાં 2 શિયાળી આધારીએ ને તો પાછો કો કરે બાંધી ના આવે, વરી ભૂકી. અમુક તો ભૂક્યું હોતા ગયા, નાયા જ નહીં, એની વાહે ગામ નાયો. હું લઈ ગયા કાંઈ નહીં ભાઈ, 1.5 કિલો ભૂકી લઈ ગયો, બાયધા જ રાખતો. હટાનો યુગ જમાનો. હા, અને 2-2, 4-4 ને 6-6 મહિને જે નાઈ જે ચોઈણી કાઢે ને આમ ઊભી રહીએ પડે નહીં હો, આવી કડક થઈ ગઈ હોય. મગર છે ને, મગર ઈ પાઇટ મૂકી દે સાહેબ. 6-6 મહિને જે પાણી નાવા પડે ને મગર વયો જાય, કે આપણાથી રહેવાય એમ નથી અહીં. આ તો હજ છે એમ. આ યુગ હું તમે જે યુગમાં છે ને એ જમાનો જીવા જેવો છે. મને એક ફરમાઈશ છે એક ગીતની, એટલે ઉજળા પરિવારમાં રહેવા વાળો આખો પરિવાર હોય, કાંઈક મળ્યું હોય આ જગતના ચોકમાં, આ દુનિયાના ચોકમાં, અને ભગવતી માથે વિશ્વાસ હોય, મા માથે વિશ્વાસ હોય, જગદંબા માથે વિશ્વાસ હોય, જેને પણ માનતા હોય સાહેબ, મોઢવાડાના આંગણામાં અવારનવાર જ્યાં પણ પ્રોગ્રામ હોય છે ને સાહેબ, જ્યારે જ્યારે ગયા છીએ, જ્યાં પણ મેર સમાજ હામો મળ્યો છે, એવી એકય રાત્રિ નહીં હોય જ્યાં અમે માં લીરબાઈને યાદ ન કર્યા હોય. આ યુકે લંડનની આ ભૂમિમાંથી આ મિત્રો આવ્યા છે, એક બે મેરી મેર છે ગમે ન્યા હોય સાહેબ, એટલું યાદ રાખજો. મને જે અનુભવ થયો છે એની વાત કરું છું. હું હારું લગાડવાનો પ્રયત્ન નથી કરતો, કાંઈ ચરાય નહીં, ફૂલડા ચડાવવાની આદત નથી, મને અનુભવ થયા છે એની વાત કરું. અને ભાગ લઈને અમુક આવ્યા છે, લ્યો તમે શું કરો. હા, યુકેમાં હું ગયા, ત્યાં કેટલું કામ કરે છે પૂછો, તો ત્યાં ફરજિયાત તમારે કામ કરવું પડે. એની અહીં 300 વીઘા, કોઈને 400 વીઘા, કોઈને 200 વીઘા અહીં જમીનું છે. ઈ કોકને ભાગ્યું દે, જેની ભાગ્યું રાખ્યું ને એ બીજાને ભાગ્યું દે. ઈ હોંડા લઈને રખડતો હોય ને એનો માલિકમાં 12-12 કલાક તોડાય, લ્યો જેના નામની છે એ 12 કલાક કામ કરે યુકેમાં. મને એમ થાય કે ભાગ્યો જ ભાગ લઈને આવ્યો કે બીજું કઈ એમ. ત્યાં તો કામ ફરજિયાત છે, ત્યાં ક્યાં કોઈ ટાઈમ છે સાહેબ. હા, હું 1 મહિનો 5 દિવસ રોકાણો, એમાં 2 પ્રસંગ મેં એવા જોયા કે હજી અગ્નિદાહ નહોતો દેવાનો, ક્રિયા વહી ગઈ હતી. પૂછો પ્યુને લઈને નથી ત્યાં, ત્યાં તમારી તારીખ ઈ દે એ પ્રમાણે આપણે કરવાનું, 15 દી 20 દી જેટલા દી, અને એના બી લઈ આવે 1 સપ્તાહ થઈ જાય એટલા. મને એમ શું, કારણ છેલ્લી અવસ્થા હોય ત્યાં બાજુ મોકલી દેતા હોય તો ઓલા દેવાય કરતા ભાગવત થઈ જાય. આ આનંદ આપણે બધા આવી મજા ની, માણસો એટલો કોઈ પાસે ટાઈમ જ નથી સાહેબ, કોઈ પાસે ટાઈમ ન રહ્યો.
એમાં એની મહેરબાની હોય. તમારું એક બહુ સારું ગીત છે કે જીવનમાં મળ્યું હોય તો કાંઈક બાટો આયુષમાં ફરે ઘડિયાળનો કાંટો જીવનમાં મળ્યું હોય તો કાંઈક બાટો આયુષમાં ફરે ઘડિયાળનો કાંટો જીવનમાં મળ્યું હોય તો કાંઈક બાટો આયુષ્યમાં ફરે ઘડિયાળનો કાંટો. બંધ ઘડિયાળે 24 કલાકમાં 2 વખત સાચો ટાઈમ બતાવે લ્યો. હાવ બંધ હોય ને તોય 24 કલાકમાં 2 વખત સાચો ટાઈમ બતાવે. અમુક અમુક માણસ જીવતા જાગતા પણ 24 કલાકમાં 2 વખતે હાસું ન બોલે લ્યો. ત્યાં આપણને દુઃખ બહુ થાય કે આને ઘડ્યો એના કરતા ઘડિયાળું ઘડ્યું હોત ને. ઓહો, અમુક અમુક નંગ મોકલ્યા હાઈ જો. ભગવાન ની દાંત કાઢતો હોય છે કા ઘુમરે હું સડ્યા એમ, અને મેં હું કરવા મોકલ્યા તાના ક્યાં વર્ગી રહ્યા એમ. એક જણું જમવા બેઠું ને, ઘરવારી કીધેલું ઘી લઈ આવ્યા તો ભૂલી ગયેલો. આમાં ભૂલી જાય ને માણસ, આમાં આમાં ક્યાં આમાં આમાં હવે તો નામ ભૂલું ભૂલું છે. અમારા રૂપલેટા મેં કીધું શું છે કે સામે આવેલો મારો વેવાય છે ને મને નામ યાદ નથી આવતું. મેં કીધું મરી ગયો તો તું. એનું તો રાખજે યાદ, બીજાનું ન રહીએ કાંઈ નહીં. અને એ પરિસ્થિતિ બધાની થવાની છે. 50-50 વર્ષ પછી હોય 100% માણસ આજે ભૂલવા માંડ્યું ને હગાવાલાના નામ ભૂલવા માંડ્યા. અમને તો બહુ તકલીફો થાય સાહેબ, હરામ હો. હું તો સીધું કહી દઉં કે ઓળખો એટલે હું કહું ના લે, આપણે ન 4 વર્ષ પહેલા મળ્યા હતા. 4 વર્ષ પહેલાનું એને યાદ હોય લ્યો.
એને તો આપણે એકને જ જોયા હોય, આપણે તો કેટલા વયા ગયા હોય ને ચાર વર્ષમાં, તો ક્યાં ક્યાં લગી આમ કેટલું યાદ રાખવું. ઈ યાદ રાખીએ તો આ યાદ ન રહીએ. હમણાં બોલી તો અઘરું છે ને, વડા ભારતા રચાયા ખેલું ગોરું વારા પાંડુ વારા કણું પાર થારા જુદા હુવા ભલે કાણા બાણરા ટંકારા આર પારા આસમાની બાગા પન્નંગા થડકે લગે હાથ પાતાડા હામ હામે મેળ્યા દડા ભડે ભાને બછુટા તોપકા ઘોડા ત્રુઠા બલાબાજ પછાડે ઉડા રાડે પાડે કોક પાડે દડે મુડા રૂઠા ચાપરાજા એ રગતાડા પૂરાવાળા ખાડા નાડા પશુ પંખી વારા ધરણા પંજાણા પંખીડીમાં ઝીલોડા પેશે અપ્સરા રોપે વરમાળા મેંગણા ખોપેડા દૂર પેડા જેમ વિટોરા પાન અને બાદશારા ફંડરા મકાન વડા ભારતા રચાયા ખેલું ગોરું વારા પાંડુ વારા કણું પાર થારા. એ યાદ રાખીએ તો આ ન રહીએ. અને જરૂરી અમારે આ છે ઈ નથી. એટલે ભૂલી ગયેલો ઘી બિચારો. બાઈ કીધું ઘી લઈ આવ્યા છે કે ભૂલી ગયો અને ઉપડ્યો. પણ ઈ સ્પીડ નું તો માપ જ ન કાઢી હગાઈ નથી. એક જણા ગાડી ને પંચર પડ્યું તો બાઈ કે તમને હું કઈ કઈ થાકી ગઈ, કોઈ દી સ્પેર વ્હીલ રાખો ને, કોઈ દી હવા રાખો ને, કોઈ દી એટલું ગોખીરું કરે તે ઓલો જેક ન ચડાવી હગ્યો. એમાં બીજો ગાડી વાળો નીકળ્યો, ઉભી રાખીને કે કઈ મદદ કરું. ઓલો કે ઘરે મારી ઘરવાળી અરે વાતો કરો તો વ્હીલ બદલાવી લઉં, આ વેરું નહીં આવવા દે મને. ઈ ઓલો કે ભૂલી ગયો હું તો એને ભાઈ ખીજાણી હતી, છૂટા વેણા નું ઘાઘર લીધો અને આય આવ્યું સીધું ઢીમડું એવડ્યું. પછી બજારમાં નીકળ્યું એવડ્યું ઢીમડું, એટલે માણસ પૂછે તો ખરી હું થયું. કોઈ પૂછે એને એવું કહેવાય કે રહોડામાંથી રમરમાટી કરતું આવ્યું એમ તો કોઈ કહે નહીં. પછી બાનું તો દેવું કેમ લાગ્યું એ કે કાંઈ નહીં ભાઈ, ક્યાં હું સીડી ઉપર ચડતો હતો ને પગ છીટકો ને તેઠે કે ખાંડણી દસ્તો નતા ને એમાં એ દસ્તો લાગ્યો અહીં. તો ઓલો કે ઘી ચોપડાય ને, એને કહેવાય ઘી હોત તો આ થાત જ નહીં. તમે સલાહ એક પાસે માગશો ને તો તમને દહ દેહે, તમે મદદ દહ પાસે માગશો ને ત્યારે એકાદો માન કરશે. સલાહ બજારમાં તમે કાલે કાલે ખાલી એક કોમેન્ટ તમારી ફેસબુક પર મૂકવી, મારે આમ છે, એટલે જોવો તમને કેટલી કોમેન્ટો આવે. અને પછી એક એવી ફેસબુક પર મૂકજો કે મારે 1,00,000 જરૂર છે, કેટલા દે, લાઈક નહીં કરે સાહેબ કોઈ. કોમેન્ટની વાત તો ન્યા રહી, એમાં એની કૃપા એની મહેરબાની. વાત હું એ કરતો તો જ્યાં ગયા છીએ ત્યાં જે સમાજ અમને એક મળ્યો છે, ઓલા ભાવનો કોક નાતો સાહેબ. અમને ઘણા એમ કે એનામાં મેર જેવું કાંઈ નથી તો હું ગુડવો મારે એને. અમે તો એના ચાહકો છે ને, જેને તમારી પરંપરાના ચાહકો છે સાહેબ. તમારા આંગણામાં ઉજળો આવકારો મળતો હોય, તમારા આંગણામાં જે આવે એને તમે પ્રેમથી તમારા પરંપરાગત એના આદર સત્કાર કરતા હોય, એના વંશમાં તમે જો એ પરંપરાને જાળવી હોય તો અમને ગમો. અમે તો કોક દી આવું. પણ વધુ લેવાની વાત આવે છે ને, માણસને નડે નિયા. સત્યનારાયણ ભગવાનની કથા હોય ને, જો આ કથા તો આપણા ભાગવત કથા ન થાય તો આ કથા થઈ હગે ને. અમારે ગોરદા હતા, લઈને આપણે પૂછીએ કદાચ કથા છે કારણ આપણે. એ ગોરદા એવો ભાઈ, તમે જેટલો ટાઈમ કહો ને એટલા ટાઈમમાં કથા કરી નાખે. તમે એમ કહો ગોરદા અમારે 1 કલાકમાં કરવી, એટલે એ કથાને હાવ રૂંહે ચડાવે. અને એમ કહો કદાચ અમારે કંઈ કામ નથી 3 કલાક, તો ધીરે ધીરે કથાને વ્યવસ્થિત લ્યો. એમાં એક દી હાથ કથા મળી એને, એને એમ થયું કે ઝડપી અમને જેમ ચૈત્ર વૈશાખમાં પ્રોગ્રામ મળે ને જેમ અમે લઈએ પ્રોગ્રામો, અને એમાં ઝડપી આધિયા માથે આધિયા ધણનાટ્યો છૂટતું જાય, ટકોરીઓની રમ રમાટ્યું. હા અમુક તો આધિયા હા ભરવા જ આવે, કેટલા પૂરા થયા શિયાર તો એક રહ્યો ને હવે પરસાદ આડો, એ તો પરસાદ આટું જ આવ્યા હોય. આપણે બધા કથામાં જાય છે ને, તમે અમે કોઈ સાંભળતું નથી. લ્યો માતાઓ બહેનોને સાંભળવું પડે, ક્યાં જાય તો ગોરો તો બાજુમાં હોય રૂમમાં, એનાથી જ વાતું ન થાય. આ તો હો ની કથા લઈને બેઠા હોય. હું કે કપા વધશે કે નહીં, આપણે જે જે આપણી પર કાયમીની રોજિંદી ક્રિયા હોય. જે ગોરધામ ધણનેટ્યું છૂટે ને એમાં એક જગ્યાએ સીધો સામાન લેવા રહ્યા ને, સત્યનારાયણ ભગવાનની ચોપડી ખુલી ને એમાં એક તોફાની છોકરે પાનું તોડી નાખ્યું. ગોરધાન ખબર નહીં એ ચોપડી લઈને બીજે ગયો, ન્યા વાંચતો હતો કઠિયારાનો પ્રસંગ જ ગયો. આપણને કથામાં બીજી કાંઈ ખબર નથી, પણ કઠિયારાને બધાને ખબર છે કથામાં કઠિયારો આવે. વાહ ન આવ્યો જેને ત્યાં કથા હતી, બીજે કથાઓમાં જતો હોય ગોરધન કે હા
ઈ કે વાં તમે મંત્રી સાહેબ ને કથા વાંચી ને, આ તો કઠિયારો આવ્યો હતો, આઈ કેમ નથી એવો ગોરોદો કે એને મેટાડોર લઈ લીધું, ઈ નવીરો નથી, ઈ તો લાકડા નો થતો કરે પણ આમ બહાર નીકળી ગયો, ન પૂગી શકે, એમાં શું ચોખ્ખો કરવો, સમજાવી દીધો, લ્યો તો બરોબર, તો બરોબર, મને એમ કે આઈ હતો ન આવ્યો એમ, સામે એવો જોઈ ને, એમાં મહાપ્રસાદ જે વેચાય ને સાહેબ, ઈ પ્રસાદ તમે જોજો, ઈ પ્રસાદ બહુ ભાવે બધાને. પછી તમારી કથા પૂરી થાય પછી ઈ જ બાઈએ જેને રવો હીરો બનાવ્યો, એટલું જ ઘી, એ જ આઈટમ બધી નાખો, પણ પ્રસાદ જેવો ન બને. પ્રસાદ છે એને આંખે અડાડીને ખવાય, ઘરે બને ને ઊભે ઘરે ખવાય, ઓમાં તો ભાવ હોય સાહેબ. એમ આમ સત્યનારાયણ ભગવાનની કથા ને એક જગ્યાએ મહાપ્રસાદ આવ્યો, આમ રહતો એક જણ હો 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 હો, અને તો બે વખત લેવો હોય તો, બે વખત પ્રસાદ લેતો તો ભૂંડો લાગે, પણ ગજબનો બુદ્ધિશાળી હો, પ્રસાદ હતો ની હાથ વાહે હંતાડી રાખ્યો અને ડાબો હાથ રાખીને ઉભ્યો, તો ઓલો પ્રસાદ વાળો અહીં પૂગ્યો ને તો કાથરોટમાં પ્રસાદ થઈ રહ્યો ને વાહે તું કૂતરું ખાઈ ગયું, બે બાજુથી રહ્યો, બોલો વધુ લેવા ગયો તો એને વધુ લેવાનો પ્રયત્ન આ જીવને થયો છે ત્યારે મુદો ગયો. એક જાણે એવું સાંભળેલું કે એક એવું સરોવર છે એમાં ડૂબકી મારીએ ને તો માણસમાંથી દેવ થઈ જાય, એક સ્ટેપ આગળ વધી જાય ને, આપણે તો નકર કોઈ ગુજરી જાય તો. એક જાણે કીધું કે મારા બાપુજી કે દેવ થઈ ગયા, કે એ દેવ થયા ને તમે કેમ આવા થયા, અમુક વાતું મોડ્યું સમજાય. ઓછું જે સમજાય ને ઉતાવળીમાં, પેલી વાત છે ને એક જણા બરદ માંદો પડેલો એટલે બીજાને કહ્યું કે તમારું બરદ માંદો પડ્યો તમે શું કર્યું હતું, ઓલો કે મેં તો પેટ્રોલ પાયું હતું, તા તો ઉપડ્યો ખેખાટિયા, ઓલો કે એ લે લે તા તો નીકળી ગયો પાછો વર્યો ની, 5 લિટર પેટ્રોલ લઈ નડી નાખીને ઘટ 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 બરદને પાઈ દીધું, કલાકથી જ બરદ મરી ગયો. વાં જઈને કે આવી સલાહ દેવાય કે બરદ મરી ગયો, ઈ કે મરી તો મારો ગયો તો પણ તું સાંભળી તૈયે ને, મેં કીધું ભાઈ પેટ્રોલ પાઈ પછી હું થયું હતું પણ તને ક્યાં વેરું હતું ઊભું રહેવાની, તારી પાસે ટાણું જ નહોતું, ઉતાવળ નડે ને. હમણાં ચોમાહામાં ઓલા પેપરોમાં દીધું ભાષણો થયા ને કે મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો, તમારે ઉપલેટામાં અમારી ગલીમાં એક જણો નીકળ્યો કે આ ગલીમાં કોઈ લાંબી બાઈ રહીએ, મેં કીધું કાં, ઈ કે એના કપડાં પહેરવાનું, કીધું મેં કીધું ઈ નહીં આ લાંબી બાઈનું કે આનું, તું તારી રીતે તારા મગજની હિસાબે જ નીકળી જાઉં તારે, એમાં હું છે તો આપણે એટલી ઉતાવળ કરાય. એટલે ગામડા ગામમાં 7-8 બાબા બેઠેલા ને એક જ બાબો ભણેલો ને એની આમ છાપું ખોલ્યું ને એમાં સમાચાર હતા રાજકોટમાં કમળાએ 8 ભોગ લીધો, તો બીજો બાપો કહો બાઈ લોટકી બહુ, એ આ રોગ છે રોગચાળાનું લખ્યું તને કરડે તને, ઈ પ્યોર આપણા બુદ્ધિના વિચારો છે, ઈ બધી જગ્યાએ આપણે સાચા હોય એવું વાત નથી સાહેબ, એમાં જીવનમાં કંઈક મળ્યું હોય તો બાટો, આયુષ્યમાં ફરે ઘડિયાળનો કાંટો, એમાં દીજા છે સાહેબ. મને પોરો છે એક વાતનો, બહુ ઓછા કલાકારો છે એ સફળ થયા છે સાહેબ, એટલી મહેરબાની મેર સમાજના મિત્રોએ જ્યારે મારી માથે કરેલી, તેથી એ પોરો કાયમી રહેવાનો છે. પછી એ ગમે ની અહીંથી હોય ને પણ એની પરંપરા, એ પરંપરા છે, એ પરંપરામાં એક જાગતી જ્યોત મોઢવાડાના આંગણામાં મોઢવાડાના પાદરમાં 7 વર્ષની અવસ્થા હોય સાહેબ, રાજા ચારણ અને વાણિયા ચોથી ત્રીજી, રાજા ચારણ અને વાણિયા ચોથી નાનકડી નાર, એ તા ભક્તિ કરે નહીં અને કરે તો બેડો પાર, રાજા ભક્તિ કરે નહીં કરે તો બેડો પાર, ચારણ ભક્તિ કરે નહીં, વાણીઓ ભક્તિ કરે નહીં અને નાનકડી નાર. માં લીરલની 7 વર્ષની ઉંમર હો, હોનબાઈ માના આશ્રમમાં જે દી જાતી ને, જીવણ ભગતના આશ્રમમાં જે દી જાતી ને, મોઢવાડાનું આંગણું છે એ તો દ્વારકા જતા માણસનો રસ્તાનો એમ કહેવાય છે કે કેળો હતો, આ ભાવિકો અહીંથી ઉમટે, શ્રદ્ધાવાન માણસો આવે, ભજનિયા થાય, આખી વાત નથી કરવી, ઉજળી પરંપરા જેની સાહેબ અને ગૌરવ લીધાની વાત. ચારણકુળમાં સત્યો જન્મે એ કઈ નથી નવાય, અરદાસ કાનિયાની કંઈક એ ભજનની કડી છે, પણ જેના કુળમાં જે જન્મી છે, મારા કવિએ એના માટે લખ્યું છે કે માં કેવી છે,
કે મન માયાળું જેના મન માયાળું જેના દિલ દયાળું એવા લીરલ ના આંગણે જાઉં રે બે લીડા મારે લીરબાઈ ના આંગણે જાઉં વાલીડા મારે જાવું રે
ની જબરી જાળમાં મારે હવે નથી રે ફસાવું જોગ માયા એના શરણે હું શીસ નમાવ એના આંગણામાં જાવ એટલે અમુક બાબત છે એ મળે સંતોષની જ્યાં વાત આવે ને એટલે વાત ઓલી અધૂરી રહી ગયેલી કે એક માણસે એવું સાંભળેલું કે સરોવરમાં ડૂબકી મારીએ એટલે એક સ્ટેપ આપણે આગળ વધી જાય એ ગોતતો તો એને સાંભળેલું ખરું એમાં એને મળી ગયો અને સરોવરમાં ડૂબકી મારીને ત્યાં તો માણસમાંથી એ દેવ થઈ ગયો ભગવાન જેવું રૂપ ઈ સરોવરને કાંઠે એક ઝાડવું ને વાંદરો ને વાંદરી બેરીએ એને પહેલી વખત ખબર પડી કે ઓહો આવું સરોવર છે ડૂબકીઓ મારીએ ને આવું થાય ઘણી વખત આપણને ખબર ન હોય આપણા પાડોમાં કોઈ સારું તીરથ હોય કોક આવીને ડૂબકીઓ મારી જાય તો આપણને ખબર પડે એ વાંદરો ને વાંદરી એને ખબર નહીં કે આવું સરોવર છે કે જેમાં ડૂબકી મારો નેક્સ્ટ સ્ટેપ આગળ વધી જાય એની બે ડૂબકી મારી તો બે માણસ થઈ ગયા વાંદરી હતી સ્ત્રી થઈ ગઈ વાંદરો તો એ પુરુષ થઈ ગયો વાંદરાને એમ કે હજી એક ડૂબકી મારું વાંદરીએ ના પાડી રેવા દે વાંદરા બહુ સારું કહેવાય આ ભાવમાં ખોટું નથી પણ ગમે એમ તો આપણા પૂર્વજો ને એમ માને થોડા આપણે માણસ થયા તો હજી ઘણા માનતા નથી તો એ તો વાંદરો હતો ના પાડી વાંદરીએ જે સ્ત્રી થઈ ગઈ હતી ઓલો પુરુષ થઈ ગયેલો રૂપરૂપ નો અંબાર બે પણ માન્યો નહીં પાછી ડૂબકી મારી પાછો વાંદરો થઈ ગયો એ સરોવરનો તો એવો નિયમ હતો કે એક જ વખત તમે ડૂબકી મારો તમને ફળ આપે પાછી તમે ભૂલ કરો તો હતા એ નથી ને ઉભા રહ્યો ઓલી વાંદરીમાંથી જે સ્ત્રી થઈ ગઈ હતી એને તો ખબર હતી કે હવે આમાં પાછું આપણે શું કામ થવું જોઈએ એ ભલે થયો અને એમાં ડૂબકી મારેલી દેવી સરોવર સાહેબ અને એમાં ડૂબકી મારેલી રૂપ મળે એમાં તો પછી બાકી શું હોય
લંબવેણી લજા ઘણી જેના પોચા પાતળિયા સર્જન હારે સરીજા કોક કામણિયા ઉગતો આંબો રાડ કોરંબો બારવટિયાની બરસી જૂની વાડીનો ભડકો ભાદરવા મહિનાનો તડકો ઉડાડો તો આપમાં જાય હકેલી મુઠ્ઠીમાં હમાય ઉગમણો વાવાય તો આથમણી નમે આથમણો વાવાય તો ઉગમણી નમે અને ચારેય દેહનો વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય આવું રૂપ છે એ સ્ત્રીને મળ્યું હો એક રાજકુંવર આર્યના લગ્ન છે અને ઓલા વાંદરાને મદારી ગારીઓ નાખીને લઈ ગયો ખેલ કરવા જે લોસો લેવા ગયો તો એને જ્યાં કે ચાલ જંબુરિયા ડીગુ ડીગુ તા તો ઠેકડા ઠેકડી થાય એમાં એક દી મદારી ઓલી વાંદરીમાંથી જે સ્ત્રી બની હતી ને રાજકુંવરે લગ્ન કર્યા હતા ને એ રાજમાં ઓલો મદારી ખેલ કરવા લઈ ગયો અને જરૂર કે બે બેઠેલા રાજકુમારી ના અને વાંદરો ખેલ કરતા કરતા જોઈ ગયો હતી તો ઓરખતો હતો કે આપણા જૂના ઈ એને ભજન લલકાર્યું પેલા પેલા ભવમાં તમે હતા વાંદરી ને અમે હજી ઈ ના ઈ રોવા માંડ્યો જર્જરી આવી ગયા એ કે આમાંથી છોડાયો ત્યારે ચેસ વાંદરીમાંથી જે સ્ત્રી થઈ હતી એને કીધું કે મેં તેદી તને ના પાડી હતી કે લોસો લેવા જા માં એમાં મુદો વયો જાહે જે મળ્યું છે એમાં આનંદ સાહેબ પ્રસંગ એક કહીને ફરી વખત વિજયભાઈ રજૂ કરવા ગાંડીગીર જેવું નેહડું હોય મને ફરમાય છે દોમદોમ સાહેબી માં રહેવા વાળી દીકરીઓ અમારે આજની તારીખમાં સાહેબ ઘોડિયાના હક પણ મારે જોવાની સિસ્ટમ જ નથી મા બાપ જે નક્કી કરે ફાઈનલ અમે તો બંધ બિલ રમીએ પણ મા બાપે જેટલા હક પણ નક્કી કર્યા છે એ ટૂટ્યા નથી લ્યો તમે સર્વે કરજો પોતે જોવા ગયા હોય તમને શું ભાઈ એટલા દી હું થઈ ગયું અટાણે મેકઅપ ના મને એક જણો કહેતો હતો મુંબઈમાં મને કે દેવરાજ ભાઈ મેકઅપ ના એક એક લાખ રૂપિયો બિલ આવે દરરોજ એક લાખ માં તમારે ચાર જણા પરણી જાય અને આવતા હશે સાહેબ એક લાખ રૂપિયો દે તો કઈ કામ થતું હશે ને જોવા જાય ત્યારે મેકઅપ માં હોય છ મહિના પછી મેકઅપ વયો જાય ને હતા એવા ને એવા પ્રગટે છેતરે બહુ લગન પછી બે જણા બેઠા હતા તો લોકો મેં તમારી જુલ્ફો છે ખેલ ના ચાહતો તો એની વાળ કાઢીને દઈ દીધા કાલે રેમા રાખજા વીગુ પહેરીને આવે આપણા કેમ આપણું પણ ધોમધોમ સાહેબીમાં રહેવા વાળા પરિવારમાં એ દીકરી છે એ ઉછરી હોય મા બાપે ઘોડિયાના હક પણ કરી નાખ્યા હોય અને નેહડામાં રહેવા વાળો પરિવાર હોય પરણીને જાય એ નક્કી કરેલી વાત હોય કે મારા મા બાપને જે ગમ્યું છે ને મારું જીવન છે એ મારા મા અને બાપની વેણ ઉપર મારે ઓળઘોળ કરી નાખું અને એક માલધારી સમાજમાં એ દીકરી પરણીને જાય છાણ અને વાહિંદા કરે ગાયું અને ભેહુન હાચવે નેહડામાં રહેવા વાળો પરિવારમાં એક સાહેબીમાં રહેવા વાળી દીકરી ઉછરીને મોટી થઈ હોય અને એ રહેતી હોય ને ત્યાંથી કવિ નહીં કરે અને કવિ બાઈને એમ કહે કે બેન એ દીકરી તે તો તારા મનના કેવા મનસુબા ઘડ્યા હતા અને તું આજે ક્યાં આવીને ઊભી રહી તને આ પરિવાર ગમે છે તને આ છાણ અને વાહિંદા છે એ ઉપાડવા ગમે છે તારો જેની આરે અથેવાડો થયો છે તું જેને પરણીને આવી છે તે જેની સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એ તારો ભડથાર કેવો છે તારો પતિ કેવો છે તારો ગોવાળ કેવો છે તારો સાહેબો કેવો છે અને તેથી ભાઈ એમ કે કવિરાજ તો તમારે હેઠું બેહવું પડે અને એ બાઈ છે એ પોતાના સાહેબાના જે વખાણ કરતી હોય ને કવિ લખતો હોય કેવો હતો એનો સાહેબો કે સાહેબો રે ગોવાડિયો રે મારો સાહેબો રે ગોવાડિયો
અર્થ આવ્યો છે, મારો છોકરો બે ભેગા ભણે છે, ઘરે થી નીકળો ન્યા છે, એની એક ફરમા છતી તો એક કડી એની ગાઈ દો, નગર કોઈને ન પૂગે એના પેટ પૂગે ને સૈયર મારી રે સૂરજ ને પછવાવે ચાંદલિયો Thank you.
રૂડી સાઈડી રે બે આતમ રાજા એક છે, ઉસી રૂડી સાઈડી રે બે નો આતમ રાજા એક છે, સાઈબો રે ગો તો ઘણી ફરમાઈશો બીજા દોરમાં જોયું 100% પૂરી કરીશું, કારણ કે અટાણે પૂરી કરીએ તમે વયા જાઓ. એટલે એક એક વિજયભાઈ પાંચ એક ભજનો પછી હું 100% એ મને સારું યાદ કરે, હું ઘણા ટાઈમ પછી મને લાખા કાકા યાદ આવવાના, પણ એ હું બીજા દોરમાં. કારણ કે એવું મસ્ત વાતાવરણ જામ્યું છે ને એટલે હવે આ શીબુ ઉસકાવાની ઈચ્છા નથી થતી. એટલે વિજયભાઈને વિનંતી કરીએ, એક બે ભજન ચાર ભજન, આ ભજનની ભૂમિ છે સાહેબ આ, એટલે આ અને એને સાંભળે એવા સારા શ્રોતા છે. कहां जनाब सीख कहां जनाब देनी ऐसी देन जूं जूं कर आगे धरो क्यों क्यों नीचे ने પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં કરું છું ભરું